गत वर्षे ज्यारे कोरोना संक्रमणना रोज मळनारा केस 10,000 आसपास हता त्यारे समग्र दुनियाने एवुं लागतुं हतुं के हवे महामारी सामे जंगने जीतवा तरफ आगळ वधी रह्युं छे। ते समये देशमां लोकोए कोरोना विरुद्ध अपनावामां आवता सुरक्षा उपायोने तत्परताथी पालन कर्या हता, परंतु त्यारबाद कदाच बेदरकारीना कारणे नवा दर्दीओनी संख्या जे रीते वधी रही छे ते अत्यंत डरावी रही छे અને ખૂબ જ ખતરનાક રીતે કોરોનાના કેસો આવી રહ્યા છે, જેમાં કેટલાક દર્દીઓના મોત થવાના સમાચાર પણ મળી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ તાલુકાઓમાં પરિસ્થિતિની ગંભીરતાને લઈ વેપારીઓ દ્વારા 5 દિવસનું સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું હતું, પરંતુ પરિસ્થિતિ હજુ પણ વિકરાળ રૂપ લઈ રહી છે અને કોરોનાની મહામારીને અટકાવવા માટે લોકડાઉન જ એક વિકલ્પ છે। તેથી ફરીથી વેપારીઓ દ્વારા લોકડાઉન લંબાવવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના દિયોદરમાં પણ રાજવી ગિરિરાજસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ગ્રામ પંચાયત કચેરી ખાતે એક અગત્યની બેઠક મળી હતી, જેમાં પરિસ્થિતિને ધ્યાને રાખી આવતીકાલ બપોરે 12 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી દિયોદર શહેરને સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને દિયોદરના લોકોને કડક રીતે નિયમનનું પાલન કરવા સૂચના પણ આપવામાં આવી છે। આ બાબતે સરપંચ ગિરિરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, જેમાં વેપારીઓ સાથે બેઠક યોજી આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુરુવાર બપોર બાદ 4 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે। દિયોદરના દરેક વેપારીઓ નિયમનનું પાલન કરે તે માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે। આજે દિયોદર ગ્રામ પંચાયત ખાતે વેપારી એસોસિએશનના પ્રમુખશ્રીઓ તથા ગામના આગેવાનો સાથે એક અગત્યની કોરોનાને લઈને મીટિંગ રાખવાનું આયોજન કર્યું હતું। પરિસ્થિતિને જોતા, ગંભીર પરિસ્થિતિ જ્યારે નિર્માણ થઈ છે કોરોનાની મહામારીમાં, ત્યારે દિયોદર શહેરમાં સંક્રમણને રોકવા માટે આવતીકાલે 12 વાગ્યાથી કરી અને સોમવારે 6 વાગ્યા સુધી દિયોદરની તમામ એસોસિએશનો સાથે સંકલનથી બંધ જાહેરાત કરી છે। ફક્ત આવશ્યક સેવાઓ એટલે કે દૂધ અને દવા, આ બે સિવાય સમગ્ર 4 દિવસ માટે દિયોદર લોકડાઉન રહેશે। આપ સૌને આ ગામના પ્રથમ નાગરિક તરીકે અપીલ કરું છું કે ફરજિયાત માસ્ક પહેરજો, બને એટલા સુધી ઘરની બહાર ના નીકળતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરજો। આ મહામારી ખૂબ વિકટ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે દિયોદરની અને આજુબાજુના સમગ્ર જનતાને અપીલ અને વિનંતી કરું છું કે પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો અને જેમ બને એમ જલ્દી વેક્સિન લઈ અને પોતાના જાતને સુરક્ષિત કરજો।